હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખી ગયા? કોની યાદ છે બોલો? હા, પાઠ 14, આપણો ખોરાક, એ પાઠ શીખી ગયા. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એ પાઠને આજે આપણે ફરી એકવાર યાદ કરવાના છીએ. હું તમને વચ્ચે કેટલાક પ્રશ્નો પૂછીશ, તો તમારે મને એનો આન્સર આપતા રહેવાનો છે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે બે કુટુંબ વિશે વાત કરેલી હતી, ખબર છે ને બધાને? હા, તો ફ્રેન્ડ્સ, કોના કોના કુટુંબ વિશે વાત કરેલી આપણે? કોણ કહેશે મને બોલો? હા, બહેનોનું કુટુંબ અને રાણીનું કુટુંબ. બરાબર ને ફ્રેન્ડ્સ? એ જે બે કુટુંબના કામો હતા, એ બધા કામો શું સરખા જ હતા? એટલે કે જે વ્યક્તિઓ કામ કરતા હતા, એ બંનેના કુટુંબમાં સરખા જ વ્યક્તિઓ કામ કરતા હતા? નહીં ને? હા ફ્રેન્ડ્સ, બંનેના કુટુંબના જે કામો હતા, એ અલગ અલગ વ્યક્તિઓ કરતા હતા. તેના વિશે આપણે માહિતી મેળવેલી અને એના કુટુંબ વિશે આપણે ઘણી બધી વાતો કરી હતી. તો ચાલો આજે આપણે એ બે કુટુંબના વાતોને ફરી એકવાર યાદ કરીએ. ફ્રેન્ડ્સ, અહીંયા વેણનું કુટુંબ અને રાણીનું કુટુંબના ચિત્રો છે, બરાબર ને? આપણે આગળ જોઈ ગયેલા. આપણે બંનેના કુટુંબ વિશે ઘણી બધી વાતો કરેલી. જો અહીંયા આપણને દેખાય છે, પહેલું છે વેણનું કુટુંબ અને બીજું છે રાણીનું કુટુંબ. તો આપણે એમાં શું જોયેલું? પહેલાં ચિત્રમાં આપણે શું જોયેલું? હં, કે વેણુના મમ્મી પપ્પાએ બંને કામ કરે છે. જ્યારે રાણીના કુટુંબમાં શું જોયેલું આપણે? હા, એના મમ્મી જ રસોઈ બનાવે છે. ત્યાર પછી બીજા ચિત્રમાં આપણે શું જોયેલું? જુઓ શું દેખાય છે. હા, કે વેણુનું કુટુંબ છે તો તેમાં બધા જ સાથે બેસીને જમે છે. જ્યારે રાણીના કુટુંબમાં શું આપણે જોયેલું છે? જુઓ, બધાને દેખાય છે. બોલો બોલો. હા, એના પપ્પા અને એનો ભાઈ જમે છે, જ્યારે રાણી એ લોકોને ખાવાનું પીરસી રહી છે. બરાબર ને? ત્યાર પછી ત્રીજા ચિત્રમાં આપણને શું જોવા મળે છે? કોણ કહેશે મને બોલો? હા, જે વેણુનું કુટુંબ છે તો તેમાં એના મમ્મી પપ્પા બંને સાથે બેસીને શું વાંચી રહ્યા છે? હા, સમાચારપત્ર. અને વેણુ એ સાયકલ ચલાવી રહી છે, એટલે કે રમી રહી છે. જ્યારે રાણીના કુટુંબમાં આપણને શું જોવા મળે છે છેલ્લા ચિત્રમાં બોલો? હા, બરાબર છે, જે રાણીના પપ્પા છે એ સમાચારપત્ર વાંચી રહ્યા છે, જ્યારે રાણી અને રાણીની મમ્મી એ કામ કરી રહી છે. તો ફ્રેન્ડ્સ, આ પરથી આપણને શું ખબર પડે છે? આપણે આગળના વિડીયોમાં જોઈ ગયેલા. કોણ કહેશે મને બોલો? હા, કે જે વેણુનું કુટુંબ છે તો તેમાં બધા ભેગા મળીને કામ કરે છે. બરાબર ને? જ્યારે રાણીના કુટુંબમાં આપણે શું જોવા મળે છે બોલો બોલો? હા, એમાં ફક્ત સ્ત્રીઓ જ કામ કરતી આપણને જોવા મળે છે, જ્યારે જે માણસો છે તે લોકો કામ કરતા નથી. પરંતુ શું ફ્રેન્ડ્સ, એવું હોવું જોઈએ? નહીં હોવું જોઈએ ને? જો બધા જ ભેગા મળીને આપણે કામ કરીએ તો કામ ઝડપથી પટી જાય છે. વેણુના કુટુંબમાં જે રીતે જુઓ, બરાબર ને, લોકો બધા સાથે મળીને કામ કરે છે, જમે છે અને સાથે આરામ કરે છે. તો એવું જ હોવું જોઈએ કે બધા જો સાથે મળીને ઘરના કામ કરવા લાગે તો ઝડપથી કામ પટી જાય છે અને પછી તેઓ આરામ કરી શકે છે. જ્યારે ફક્ત ઘરમાં સ્ત્રીઓ જ કામ કરતી હોય તો ત્યારે શું થાય છે કે સ્ત્રીઓ આખો દિવસ કામ જ કરે છે, એમને આરામ કરવાનો ટાઈમ મળતો નથી. માટે આપણું કુટુંબ કેવું હોવું જોઈએ? વેણુના કુટુંબ જેવું હોવું જોઈએ કે રાણીના કુટુંબ જેવું? તમને કોના જેવું કુટુંબ ગમે બોલો? વેણુના કુટુંબ જેવું ગમે ને? હા, તો આપણે પણ બધા સાથે મળીને ઘરમાં કામ કરવું જોઈએ, તો ઝડપથી કામ પટી જાય છે અને બધા સાથે આરામ કરી શકે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોયેલું કે આપણા ઘરના તમામ લોકો એ જુદા જુદા કાર્ય કરતા હોય છે, જોયેલું ને? હા, એટલે કે તમારા ઘરમાં જે અલગ અલગ કામ હોય તે અલગ અલગ વ્યક્તિ કરતી હશે. બરાબર ને? તેના વિશે પણ આપણે માહિતી મેળવેલી. બરાબર? તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ.
બાર મિત્રો બધાના ઘરમાં કામો જુદી જુદી વ્યક્તિઓ કરતી હોય છે. જેમ કે કોઈના ઘરમાં રસોઈ મમ્મી બનાવતી હોય તો વળી કોઈના ઘરમાં રસોઈ કાકી બનાવતી હોય અથવા તો બા કે ફોઈ બનાવતા હોય. જ્યારે કોઈના ઘરમાં ઘર મમ્મી વાળતા હોય તો કોઈના ઘરમાં ઘર નાની બહેન વાળતી હોય. ત્યારબાદ ફ્રેન્ડ્સ, કોઈના ઘરમાં શાક સમારવાનું કામ કાકી કરતી હોય તો વળી કોઈના ઘરમાં શાક સમારવાનું કામ બા કરતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, કોઈના ઘરમાં શાકભાજી લાવવાનું કામ મમ્મી કરતા હોય છે તો વળી કોઈના ઘરમાં શાકભાજી લાવવાનું કામ પપ્પા કરતા હોય છે અથવા તો કાકા કરતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, કેટલાકના ઘરમાં તો ઘરની સાફ સફાઈ કરવા માટે પપ્પા, દાદા, કાકા એ લોકો પણ કામ કરવા માટે લાગે છે. અને વળી કોઈના ઘરમાં નાના નાના કામ બહેન પણ કરવા લાગે છે. તો આમ દરેકના ઘરમાં કામો જુદી જુદી વ્યક્તિ કરતી જોવા મળે છે. તમારા ઘરમાં પણ આ રીતે જોવા મળે છે ને? હા ફ્રેન્ડ્સ, મમ્મી જ્યારે રસોઈ કરે છે તો ત્યારે રસોઈમાં અલગ અલગ મસાલાનો ઉપયોગ કરે છે, બરાબર? એ મસાલાના લીધે જ આપણું જે ખાવાનું હોય છે, જે મમ્મી વાનગી બનાવે છે, એ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો એ વાનગીમાં મસાલા નાખવામાં નહીં આવે તો એ વાનગી આપણને ભાવે નહીં. તો ચાલો આપણે તેના વિશે જોઈએ. બાર મિત્રો, આપણા ઘરે જુદા જુદા મસાલા વપરાય છે. તમે તમારા રસોડામાં જોજો અને તમારા ઘરમાં કયા કયા મસાલા વપરાય છે તે જોજો. ફ્રેન્ડ્સ, આમ તો મસાલામાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, હિંગ, મેથી, રાઈ, કોકમ જેવા અલગ અલગ મસાલા આપણા રસોડામાં વપરાતા હોય છે. તમે પણ તમારા ઘરના રસોડામાં જજો અને એ મસાલાને જોજો. ફ્રેન્ડ્સ, મમ્મી રસોઈ બનાવવામાં આ બધા જ મસાલાનો ઉપયોગ કરે છે. આ બધા જ મસાલાનો ઉપયોગ કરીને મમ્મી જો રસોઈ બનાવે તો જ રસોઈ સ્વાદિષ્ટ લાગે છે અને આપણને ભાવે છે. નહીં તો આપણને એ રસોઈ આપણને ભાવે નહીં. માટે રસોઈ બનાવવા માટે મસાલા એ ખૂબ જ ઉપયોગી છે. બાર મિત્રો, આ ખોરાકના પણ વિવિધ સ્વાદ હોય છે. આ સ્વાદ એટલે કે ગળ્યો સ્વાદ, ખારો સ્વાદ, ખાટ્ટો સ્વાદ, તીખો સ્વાદ, કડવો અને તુરો. આમ ખોરાકના સ્વાદના 6 પ્રકાર પડે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ જોયેલું કે કેટલીક વસ્તુઓ છે તે પ્રાણીમાંથી મળે છે અને કેટલીક વસ્તુઓ છે જે આપણને વનસ્પતિમાંથી મળે છે. તો આપણે એના વિશે પણ જોયેલું. તો ફ્રેન્ડ્સ, આજે પણ હું તમને કેટલીક વસ્તુઓના ચિત્ર અહીંયા બતાવું છું. તો તમારે મને કહેવાનું છે કે આ વસ્તુ એ પ્રાણીમાંથી મળે છે કે વનસ્પતિમાંથી મળે છે, તે તમારે મને કહેવાનું છે. બાર મિત્રો, આ દહીં છે. તો કોણ મને કહેશે દહીં એ શામાંથી મળે છે? બોલો, કોણ કહેશે? બોલ તો મહેક. હા, દહીં એ પ્રાણીમાંથી મળે છે, બરાબર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ તેલ છે. મમ્મી જે ખાવામાં રસોઈમાં જે વાપરે છે ને તેલ, તે તો કોઈ મને કહેશે કે આ તેલ એ શામાંથી મળે છે, વનસ્પતિમાંથી મળે છે કે પ્રાણીમાંથી? બોલો, બોલતા ઝેની. હા, તેલ એ વનસ્પતિમાંથી મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ પનીર છે. તો કોણ કહેશે મને પનીર એ શામાંથી મળે છે, પ્રાણીમાંથી કે વનસ્પતિમાંથી? કોણ કહેશે? બોલતો મનન. હા, પનીર એ પ્રાણીમાંથી મળે છે, બરાબર. ત્યારબાદ આ જુવાર છે. જુવાર જોઈ છે ને બધાએ? હા, તો જુવાર એ પ્રાણીમાંથી મળે છે કે વનસ્પતિમાંથી? બોલતો ઋતુ. હા, આ જુવાર એ આપણને વનસ્પતિમાંથી મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે એ પણ જોઈ લો કે આપણી આસપાસ ઉગતી વનસ્પતિઓમાંથી કેટલીક વનસ્પતિનો આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ અને આપણી મમ્મી રસોઈમાં મસાલા તરીકે પણ તેનો ઘણી ઘણી બધી રીતે ઉપયોગ કરે છે.
અને જો મસાલા જો આપણે રસોઈમાં નાખીએ તો રસોઈ એકદમ સ્વાદિષ્ટ બને છે અને આ મસાલાનું ખોરાકમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન છે. આપણે તેના વિશે પણ ઘણી બધી સમજ મેળવેલી હતી અને આપણે એ પણ જોઈ લો કે જે આ વનસ્પતિ છે તો એ કેટલીક વનસ્પતિ છે તો એનો આપણે ઔષધિ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર ને? તો તેના વિશે પણ આપણે ઘણી બધી સમજ મેળવેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. કોઈના પગમાં વાગે તો શું પીવામાં આવે છે બોલો? હા, હળદરવાળું દૂધ પીવામાં આવે છે. જોયેલું ને આપણે ફ્રેન્ડ્સ, કોઈના પેટમાં દુખે તો શું પીવામાં આવે કોને ખબર છે બોલો બોલો? હા, અજમાવાળું ગરમ પાણી પીવામાં આવે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, શરદી થઈ હોય તો શું પીવામાં આવે છે બોલો? હા, આદુ, મધ અને તુલસીનો રસ પીવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, દાંતમાં દુખે તો બોલો કોને યાદ છે? હા, લવિંગ કે લવિંગનું તેલ દાંતમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પગના સાંધામાં દુખતું હોય તો? હા, મેથી ખાવામાં આવે છે. તો બાળ મિત્રો, આ રીતે જુદી જુદી ઔષધિઓ છે તે આપણને જુદા જુદા રોગ માટે ઉપયોગી છે. ઓકે ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે, એટલે કે આજે આપણે આ 5-14 આપણો ખોરાક એને આપણે ફરી એકવાર યાદ કર્યો. તો મને એવું લાગે છે કે તમને હવે આ પાઠમાં એકદમ સરસ સમજ પડી ગઈ હશે અને બધું યાદ પણ રહી ગયું હશે, બરાબર ને? ઓકે, તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય, ટેક કેર.